નમસ્કાર મિત્રો, પ્રણવ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય, લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો, તમારા મિત્રો સુધી પહોંચે અને વધુમાં વધુ એનો લાભ મળે મિત્રોને એવો પ્રયાસ કરજો. તો ચાલો મિત્રો, આપણે આગલા વિડીયોમાં આપણે પરિબળો સુધી જોયું હતું, હવે આપણે એના ત્યાર પછી આર્થિક પરિણામો શું આવ્યા તેની વિશેની વાત કરી. હવે આપણે ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રની ફરી સંઘની સ્થાપના થઈ. તો સંયુક્ત રાષ્ટ્રમાં પ્રતીક આ છે જે બતાવ્યું છે. અને ત્યાર પછી પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું અર્થાત રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો. દ્વિતીય વિશ્વયુદ્ધનું પૂરું થતાં વિશ્વમાં ફરી એકવાર શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વ હેતુથી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી. ક્યારે સ્થાપના કરવામાં? મિત્રો, 24 ઓક્ટોબર 1945 તેનો કાર્યાલય ન્યુયોર્કમાં રાખવામાં આવ્યું હતું, તેની સ્થાપના કરવામાં આવી. તો પ્રશ્ન પૂછી શકાય કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 24 ઓક્ટોબર 1945 છે. તેનું કાર્યાલય ક્યાં આવ્યું એવું કહેવામાં આવે તો ન્યુયોર્કમાં આવ્યું છે. આ મિત્રો જે ચિત્ર બતાવ્યું છે એ ન્યુયોર્કનું છે, સંયુક્ત રાષ્ટ્રનું વડું મથક છે. આપણે જે રાષ્ટ્રસંઘની જે વાત કરતા હતા તેને, અને ત્યાર પછી આપણે જોઈએ તો રાષ્ટ્રસંઘનો આ ધ્વજ બતાવવામાં આવ્યો છે. અને સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું ત્યારથી આ દિશાના પ્રયત્નો ચાલુ હતા કે માનવ સ્વતંત્ર, શાંતિ અને સલામતી. આપણે જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધ બીજા વિશ્વયુદ્ધમાં જે ઘણી અવનારત થઈ એને કારણે પછી બધા રાષ્ટ્રો ભેગા થઈને કે હવે આપણે યુદ્ધ નહીં કરવાનું, નથી યુદ્ધમાં આ તો આખું વિશ્વ પૂરું થઈ જશે, કોણ કોઈને કોઈ રહેશે જ નહીં, સત્તા કોણ ભોગવશે. એના માટે પછી એ લોકોએ નક્કી કર્યું કે સ્વતંત્રતા, એટલે કે સ્વતંત્રતા આપવી, શાંતિ રાખવી, સલામતી હેતુસર અમેરિકાના પ્રમુખે રોઝવેલ્ટ અમેરિકન કોંગ્રેસ સંસદના આપતા મહત્વની 4 સ્વતંત્રતાની ઘોષણા કરી કે વિચાર અને વાણી સ્વતંત્ર, વિચાર અને વાણી સ્વતંત્ર એ રજૂ કરી શકે છે, એમાં કોઈ પાબંદી ન હોય જોઈએ. ધાર્મિક સ્વતંત્ર કે ધર્મ, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળી શકે છે. આર્થિક સ્વતંત્રતા એટલે કે પૈસા પોતાના દેશમાં જે હોય તેના માટે પણ એ કરી શકે, ભયમાંથી મુક્તિનો અધિકાર, આ 4 એની એ કરવામાં આવી. આ પછી પ્રમુખ રૂઝવેલ્ટે બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર 8 મુદ્દાનું ખતપત્ર તૈયાર કર્યું અને એટલે એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાય છે. એ દરેક રાષ્ટ્રોમાં સાર્વભૌમત્વની જાળવણી કરવા માટે આખામાં વિશ્વ ફરાવવામાં આવ્યું અને શાંતિ, સલામતી, સામાજિક, આર્થિક કલ્યાણ માટે નિઃશસ્ત્રીકરણ, હવે કોઈ શસ્ત્ર બનાવશે નહીં એનો પણ સમાવેશ કરવામાં આવ્યો. કારણ કે આગલા પહેલામાં આપણે જોવાઈ ગયું કે શસ્ત્રો બનાવીને બીજા વિશ્વનું નિર્માણ પામ્યું અને એમાં ખૂબ હોનારત થઈ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી બીજા વિશ્વમાં પણ ખૂબ હોનારત થઈ. જાપાનના તો આપણે જોયું તો હિરોશિમા અને નાગાસાકી પર જે હુમલો થયો એના પછી જ વિશ્વયુદ્ધ, બીજા વિશ્વયુદ્ધ બંધ થયું અને બ્રિટન, અમેરિકા, રશિયા, ચીન, વિદેશના પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે ભેગા બધા મળ્યા કે હવે પછી યુદ્ધ કરી શકાય, જે મોસ્કો જાહેરાત તરીકે પણ જાહેરાત જાણીતી થઈ. તો કોઈ વખત મિત્રો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે મોસ્કો જાહેરાત કોને કહેવામાં આવે? તો કે બ્રિટન, અમેરિકા અને રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે 1943 ઓક્ટોબર મહિનામાં મુલાકાત થઈ એને મોસ્કો જાહેરાત તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી 50 રાષ્ટ્રનું વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રનું પ્રતિનિધિ સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર તૈયાર કર્યું 1944 24 ઓક્ટોબર 1945. 51 સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના જાહેરાત થઈ તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ત્યારથી શરૂ કરીને આજ પર્યંત 24 ઓક્ટોબરનો દિવસ યુએન દિવસ તરીકે, યુનાઇટેડ નેશન તરીકે ઓળખવામાં આવે છે. એ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. હાલ સંયુક્ત રાષ્ટ્રમાં 193 સભ્યો છે. મિત્રો, કેટલા સભ્યો છે? 193. તમને પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે સંયુક્ત રાષ્ટ્રમાં કેટલા સભ્યો છે, તો આપણે લખવાનું કહ્યું છે 193 સભ્યો લખવાનું છે. મિત્રો, ભૂલ નહીં કરતા. સંયુક્ત રાષ્ટ્રના અંગો કયા કયા છે કે એના કાર્ય કયા કયા છે સંયુક્ત રાષ્ટ્રના? તો કે એનો રાષ્ટ્રને તેનો ઉદ્દેશ સિદ્ધ કરવા માટે તંત્ર ગઠન, તેનો બિલાડે કે સામાન્ય સભા, સલામતી સભા, આર્થિક અને સામાજિક સભા, વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય, આ 6 અંગોની રચના કરવામાં આવી છે. તો પરીક્ષામાં પૂછાય કે રાષ્ટ્રીય પરીક્ષામાં એવું પૂછાય કે સંયુક્ત રાષ્ટ્રના અંગો કેટલા છે, તો 6.
પછી એવું પણ પૂછવામાં આવે કે કયા કયા છે, તો તમારે લખવું પડશે સામાન્ય સભા, સલામતી સભા, આર્થિક અને સામાજિક સમિતિ, વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય, એમ આપણે લખવું પડશે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય અદાલત કઈ જગ્યા પર આવેલું છે, તો તમને આપણે લખવું પડે કે આંતરરાષ્ટ્રીય અદાલત નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી છે. તે સિવાયની અન્ય સમિતિની મુખ્ય કચેરી ક્યાં છે, તો કે અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં છે. આમ આપણે દરેક વસ્તુ યાદ રાખવું પડશે મિત્રો. ત્યાર પછી અંગોના કાર્યો કયા કયા છે, તો કોઈ વખત એવું પણ પરીક્ષા પૂછાય કે એના અંગોના કાર્યો લખો, તો તમારે લખવું પડશે કે સામાન્ય સભાના અંગોના કાર્ય લખવા પડશે, સલામતી સમિતિના લખવા પડશે, આર્થિક અને સામાજિક સમિતિના લખવા પડશે, વાલી સમિતિના લખવા પડશે, આંતરરાષ્ટ્રીય અદાલતના લખવા પડશે અને સચિવાલયનું લખવું પડશે. એ શું કાર્ય કરે છે એની વિશે લખવું પડશે. તો આપણે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે તો સામાન્ય સભા છે. એમાં દરેક દેશના 5 સભ્યો ની પ્રતિનિધિને બનેલું છે અને દરેક રાષ્ટ્રમાં 5 પ્રતિનિધિ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મોકલી શકે છે. પરંતુ જ્યારે કોઈક વખત મતદાન કરવાનું હોય ત્યારે મતદાનમાં એક જ મત ગણવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય સંબંધો લગતી કોઈ પણ બાબત પર ચર્ચા, સલાહ અને સૂચનો, ભલામણો કરી શકે છે. આંતરરાષ્ટ્રીય સંબંધોને કે આમાં આ સુધારવું જોઈએ, આમાં આ સુધારવું જોઈએ, એવી ભલામણ દરેક રાષ્ટ્રના સભ્યો કરી શકે છે. જો મિત્રો જુઓ, આ સામાન્ય સભાનું છે તે ન્યુયોર્કમાં છે. આ આખું મોટું આ પેલું જે આપવામાં આવ્યું છે આપણને, સામાન્ય સભાનો સભાખંડ છે, આ આખો સભાખંડ છે. અહીંયા દરેક રાષ્ટ્રના બધા સભ્યો, 5-5 સભ્યો અહીંયા જાય છે અને પોતાની વાતોની રજૂઆત કરે છે મિત્રો. ત્યાર પછી મહામંત્રી અંદાજપત્ર રજૂ કરે, તે મંજૂર કરવું, તે ખર્ચની રકમની ફાળવણી કરીને રાષ્ટ્રના આર્થિક અને વિકાસનો, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ, સાંપ્રત રાષ્ટ્રીય પ્રશ્નો નિરાકરણ લાવવાનો પ્રયાસ કરે છે. રાષ્ટ્રો કે જે રાષ્ટ્ર ગરીબ છે એને આગળ લાવવા માટેનો પ્રયત્ન કરવો, માનવ અધિકાર આપવો, દરેક માનવને અધિકાર આપવાનો છે, નિઃશસ્ત્રીકરણ એટલે કે શસ્ત્રો કોઈ દેશ ન બનાવે એના પર ખાસ ભાર મૂકવામાં આવે છે. કેમ કે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ થયું છે, એનાથી લોકોને ખબર પડી ગઈ છે, એનું નિરાકરણ લાવવાનો ખૂબ જ પ્રયાસ કરે છે. સામાન્ય બાબતોમાં કોઈ પણ નિર્ણય લેવામાં આવે તો 2/3 બહુમતી જરૂર છે, તો એ કાયદો ત્યાં પસાર થાય છે. ત્યાર પછી મિત્રો બીજું છે સલામતી સમિતિ. આપણે સલામતી સમિતિ જુઓ તો સંયુક્ત રાષ્ટ્રનો સૌથી મોટું મહત્વનો અંગ છે સલામતી સમિતિ. સલામતી સમિતિ આપણે જોયું, કારણ કે આગળના પેલામાં જોયું તો તેમાં સલામતીને ખોરવાયું એના કારણે યુદ્ધ થયેલું છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા એ ચીન, આ 5 કાયમી સભ્યો છે અને બાકીના 10 બિન કાયમી સભ્યો છે. અને અહીંયા લખેલું જ છે કે 2006 સુધી કાયમી સભ્યના રાષ્ટ્રો દ્વારા વીટો પાવરનો કરેલો ઉપયોગ રશિયાએ સૌથી વધારેમાં વધારે ઉપયોગ કરેલો છે, આ બતાવેલું છે. એમાં લખેલું છે કે આ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. રાષ્ટ્રનો કોઈ પણ ઝઘડાનો ઉકેલ કે વાટાઘાટો માટે તપાસ અને મધ્યસ્થી શાંતિમય રીતે પ્રશ્નો હલ કરે અને આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં અંગત નિર્ણય લેવા માટે 5 કાયમી સભ્યો એનું કામ કરી શકે છે. એક મત હકારાત્મક ન હોય, ધારો કે 5 સભ્યો છે, એમાંથી 4 હકારાત્મક અને 1 નકારાત્મક હોય, તો પણ એ બાબત પર નિર્ણય લઈ શકાતો નથી. 5 કાયમી સભ્યો રાષ્ટ્રની સત્તાનો વીટો, સૌથી વધારે નિશેષાધિકાર જે કહેવામાં આવે છે તે રશિયાએ સૌથી વધુ વખત એનો ઉપયોગ કર્યો છે મિત્રો. અને ત્યાર પછી આર્થિક અને સામાજિક સ્થિતિ, આ સમિતિને ઇક્સોક કહેવામાં આવે છે. તેમાં 54 સભ્યો છે. સામાન્ય સભાના નિવૃત્ત થતા 2.87 સભ્યોને 3 વર્ષે ચૂંટવામાં આવે છે, જેવું આપણે આગળ જોયું તેવું રાજ્યસભામાં જે ચૂંટણી કરવામાં આવે છે તેવું. આ સમિતિમાં ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રની પ્રજાઓનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ સમિતિને તેની પેટા સમિતિઓ વિશ્વભરમાં કામ કરે છે. કઈ કઈ છે, તો કે WHO વિશ્વ આરોગ્ય સંસ્થા છે, IMF આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ. વિશ્વ આરોગ્ય એટલે કે વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કામ કરે છે વિશ્વ આરોગ્ય સંસ્થા. જે આપણે સરકારી દવાખાનામાં મફત દવાઓ જે મળે છે એ કોણ આપે છે, તો વિશ્વ આરોગ્ય સંસ્થા એમને આપે છે અને સારામાં સારી એ દવા મળે છે મિત્રો. અને માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું એક કામ કરે છે. પછી IMF રીતે નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કામ કરે છે. અને ત્યાર પછી FAO આંતરરાષ્ટ્રીય ખાદ્ય કૃષિ સંસ્થા, ખેત પેદાશો, જંગલો, માછલીઓનું ઉત્પાદન વધારવાનું, પોષણનું ધોરણ ઊંચું લાવવા માટે સહાય કરે છે. ખેત પેદાશો એટલે આપણે કે કૃષિ વિભાગમાં જુઓ તો કૃષિ વિભાગમાં વધારેમાં વધારે ઉત્પાદન થાય એના માટેનું ધ્યાન પણ રાષ્ટ્રસંઘ દ્વારા એ કરવામાં આવે છે, તેની સમિતિ દ્વારા જોવામાં આવે છે. જંગલો, જે જંગલો કપાઈ ગયા એને જંગલો ફરી ઉગાડવાનું કામ કોણ કરે છે, આપણે વૃક્ષારોપણ એ કરે છે ને એ કરે છે, એનું પણ ધ્યાન કોણ રાખે છે, રાષ્ટ્રસંઘ રાખે છે, તેની સંસ્થા રાખે છે. માછલીઓનું ઉત્પાદન વધારવાનું, એનું પોષણ ધોરણ ઊંચું લાવવા માટેનો પણ એમણે પ્રયત્ન કર્યો છે.
ત્યાર પછી આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા વિશ્વના મજદૂરને હક અને ન્યાય આપવાનું કામ છે. મજૂરી કરવાવાળા છે એમને કોઈ વાર શોષણ થતું હોય છે તો એને માટે પણ આપણે જોયું છે. તમે જોયું છે કે બાળ મજૂરી કરવામાં છે એનો કાયદો છે. બાળ મજૂરી કોણ લાવ્યું છે? તો આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા લાવી છે. બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ, વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા માટે પૌષ્ટિક ખોરાક, તમે જુઓ આંગણવાડીમાં જુઓ તો એને પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે, શિક્ષણ આપવામાં આવે છે, બાળ કલ્યાણની પ્રવૃત્તિ કરવામાં આવે છે, એ યુનિસેફ દ્વારા કરવામાં આવે છે મિત્રો. ત્યાર પછી યુનેસ્કો, એટલે કે યુનેસ્કોમાં છે તો શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા. આમાં નિરક્ષરતા નિવારણ, એટલે કે જે અભણ લોકો છે એ બધા જ ભણેલા હોવા જોઈએ, એટલે ધીરે ધીરે એનું નિવારણ માટે શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેનો સહકાર, એકબીજાનો સહકાર વધારવાનું કાર્ય કોણ કરે છે? તો યુનેસ્કો. આ ઉપરાંત ત્યાર પછીની પેટા સંસ્થા પ્રાદેશિક સમિતિ જે વિધ કરે છે તે વાલી સમિતિ છે. એમાં પણ 5 કાયમી સભ્ય રાષ્ટ્રો હોય છે, એના દેશના પ્રતિનિધિઓ. અગાઉ વાલી પણ મેન્ડેટ હેઠળ જે પ્રદેશો હતા તેમાં જે પ્રદેશોને સ્વતંત્રતા ન મળી હતી અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરાજિત થયેલા પ્રદેશોની દેખરેખ માટે અને સામાજિક અને આર્થિક રાજકીય બાબતોનો વિકાસ થાય તે જોવાની કોની ફરજ હતી? વાલી સમિતિને. એક વાલી તરીકે દેશનો વાલી કહેવાય, એ દેશના જે આર્થિક રીતે દ્વિતીય વિશ્વયુદ્ધમાં જે પડી ભાંગેલા દેશો હતા એની દેખરેખ એ લોકો વાલી સમિતિની એની રચના કરવામાં આવી સામાજિક અને આર્થિક અને રાજકીય બાબતોમાં. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય અદાલત, કે જે બધા આખા દુનિયાના જે દેશો વચ્ચે, ધારો કે માની લો કે આપણે ભારત પાકિસ્તાન ચીન સાથે એના જે યુદ્ધો પેલા જે થાય છે સરહદ બાબતની જે છે એ સરહદ બાબતનું એ આપણે આંતરરાષ્ટ્રીય અદાલતમાં એનો કેસ ચલાવવામાં આવે છે. એનું મુખ્ય મથક ક્યાં છે? તો આપણે આગળ જોઈએ તો નેધરલેન્ડના હેગ શહેરમાં છે. ત્યાં 15 ન્યાયાધીશો છે, 9 વર્ષ માટે તે લોકો નિયુક્તિ થાય છે અને બે રાષ્ટ્રો વચ્ચેના વિખવાદનો નિકાલ કરશે. મેં આપણે કીધું તેવું બે રાષ્ટ્રો, કે ભારત પાકિસ્તાન હોય કે ભારત ચીન હોય કે ભારત બાંગ્લાદેશ હોય, બીજા એવા અન્ય દેશો, આપણા દેશની વાત કરું છું, બીજા દેશોમાં પણ આ સરહદ બાબતનો પેલા હોય છે, એ દરેક પ્રશ્નો ક્યાં જાય છે? આંતરરાષ્ટ્રીય અદાલતમાં જાય છે. અને રાષ્ટ્રો વચ્ચેનો ઝઘડો અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે તો તેનો ચુકાદો આપે છે અને કાયદા વિષયક સલાહ આપવાનું કાર્ય પણ કોણ કરશે? તો આંતરરાષ્ટ્રીય અદાલત છે. ત્યાર પછી મિત્રો સચિવાલય, એટલે કે સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી જે છે એ મહામંત્રીની કચેરીને શું કહેવામાં આવે છે? સચિવાલય કહેવામાં આવે છે. જેવું આપણે ગાંધીનગરમાં સચિવાલય છે તેવું સંયુક્ત રાષ્ટ્રનું પણ સચિવાલય છે. સામાન્ય સભા તેના મહામંત્રીની નિમણૂક 5 વર્ષ માટે કરે છે. મહામંત્રીના કાર્યમાં તે મદદ કરવા માટે વ્યવસ્થાપકો અને મદદનીશ અને ભાષાંતરકારો અને નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવે છે. અને આ રાષ્ટ્રનો સચિવાલય ન્યુયોર્કમાં વિશ્વમાં શાંતિ સ્થપાય અને વિશ્વ એકતા અને વિશ્વ બંધુત્વનો સપનો સાકાર બને અને તે માટે સંયુક્ત રાષ્ટ્ર પ્રયત્નશીલ છે. વ્યવસ્થાપકો, એટલે કે વ્યવસ્થાપકો કે એની વ્યવસ્થા કરવાની છે. મદદનીશ કે કોઈ પણ કામ કરવું હોય તેને માટે મદદનીશની જરૂર છે. ભાષાંતરકારો, એવું લખ્યું છે, ભાષાંતરકારો એટલે કે જુદા જુદા દેશમાંથી, માની લો કે આપણે ભારત દેશમાંથી આપણે જે કંઈક રજૂઆત કરીએ છીએ તો ધારો કે માની લો કે આપણે અંગ્રેજીમાં નહીં રજૂ કરતા અને હિન્દીમાં રજૂ કરતા હોય તો હિન્દીમાંથી પછી અંગ્રેજીમાં કન્વર્ટ કરવાનું હોય તો તેના સ્પેશિયલ જાણકાર માણસો ત્યાં બેસાડવામાં આવે છે, નિષ્ણાંતો બેસાડવામાં આવે છે અને આવું કામ કરે છે તે સચિવાલયનું ન્યુયોર્કમાં છે. શાંતિ સ્થપાય, એને મુખ્ય હેતુ એક જ છે, મુખ્ય ધ્યેય એક જ છે કે શાંતિ સ્થપાય, વિશ્વમાં એકતા અને વિશ્વ બંધુત્વનું સ્વપ્ન સાકાર બને, હવે પછી લડાઈ ન થાય એ માટે સંયુક્ત રાષ્ટ્ર શું છે? પ્રયત્નશીલ છે મિત્રો. અને સંયુક્ત રાષ્ટ્ર એના માટે ખૂબ જ પ્રયત્નશીલ છે. તો મિત્રો અહીં આપણા ત્રીજો પાઠ પૂરો થાય છે. તો ફરી એક વખત ફરી તમને કહું છું, પ્રણવ એકેડેમીમાં આપનો લાઈક કરજો, શેર કરજો અને વધારે વધારે સબસ્ક્રાઈબ થાય એવું કરજો અને તમારા મિત્રો વર્તુળમાં ખૂબ જ પહોંચાડજો અને આ મારી ચેનલને આગળ ધપાવજો એવી શુભકામના સાથે આગલા વિડીયોમાં ફરી મળીશું. આવજો.